સુરતમાં ફરી રોગચાળો વકરી રહ્યો હતો એમ લાગી રહ્યું છે, ત્યારે રોગચાળો લઈને 17 બાળકો સહિત 30ના અત્યાર સુધી મોત નિપજ્યા છે, જ્યારે 2 દિવસમાં વધુ 3ના ડેન્ગ્યુથી મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યું છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળાએ માથું ઉચક્યું છે. ચોમાસું પૂર્ણ થઈ હોવા છતાં પણ બદલાયેલા વાતાવરણ વચ્ચે સિઝનલ ફ્લૂ સહિતના રોગચાળાએ માથું ઉચક્યું છે. રોગચાળાને લઈને વધુ 3ના મોત નિપજ્યા છે. સુરતમાં ચાલુ સિઝનમાં રોગચાળાને લઈને 30 લોકોના મોત નિપજવા પામ્યા છે, જેમાં 17 તો બાળકોનું સામે આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં 1 બાળક સહિતના 3ના મોત થયા છે, તો પાંડેસરામ આધેનું ઝાડા ઉલટી બાદ મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ અંગે સુરત મનપાના આરોગ્ય કમિશનરે વધુ માહિતી આપી હતી. સુરત કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2021 દરમિયાન 458 કન્ફર્મ કેસીસ નોંધાયા હતા આજની તારીખ સુધીમાં, 2022માં 447 અને આજની તારીખ સુધીમાં આ વર્ષે 460 જેટલા કન્ફર્મ એરિયાના કેસીસ નોંધાયા છે. સાથે ડેન્ગ્યુની વાત કરીએ તો 2021માં 242, 2022માં 265 અને આજ દિન સુધીમાં 270 જેટલા કેસીસ નોંધાયા છે. સુરત કોર્પોરેશન દ્વારા ગત સપ્ટેમ્બર માસ દરમિયાન 440 જેટલા સર્વેલન્સ વર્કરોની નિયુક્તિ કરીને તેઓને પણ ઇન્ટર ડોમેસ્ટિક અને એન્ટી લેવલ કામગીરી માટે સાંકળી લેવામાં આવ્યા છે. દૈનિક ધોરણે આ હેલ્થ વર્કરો દ્વારા 130-140 ઘરોનો ઇન્ટર ડોમેસ્ટિક સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે. આગામી દિવસોમાં જ્યારે આ એક્ટિવિટી પૂર્ણ થશે તો આ બાબતે મચ્છરજન્ય રોગચાળો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવશે એવું માનવાને પૂરતા કારણો છે, કારણ કે હાલમાં વરસાદ પણ બંધ થઈ ચૂક્યો છે. સાથે જ ઇન્ટર ડોમેસ્ટિક એન્ટી લેવલ કામગીરી ધનિષ્ઠ કરવામાં આવી છે. સોર્સ રિડક્શન એટલે કે ખાસ કરીને સ્લમ લાઈક વિસ્તારમાં જ્યાં રહેવાસીઓ પાણીમાં ભરાવવા માટે પાણી ભરવા માટે સાધનોનો ઉપયોગ કરતા હોય તો ત્યાં પણ એન્ટી લેવલ કામગીરી હાથ ધરવામાં આવે છે. અને પડતા પડેલા ટાયર હોય કે ડબ્બા હોય જે પણ બહાર પડ્યા હોય તેનો પણ નિકાલ કરવાની કામગીરી એ સાથે શરૂ કરી દેવામાં આવી છે. અને જ્યાં મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ હોય ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કન્ફર્મ કેસીસ હોય તો ત્યાં એન્ટી એડલ્ટ એક્ટિવિટી તરીકે ફોગિંગની કામગીરી પણ સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં સતત વકરી રહેલા રોગચાળાને લઈને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાય છે અને ખાવા પીવા પર ધ્યાન રાખવા તાકીદ કરાય છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.